हेलो विद्यार्थी मित्रों, वेलकम टू परिश्रम स्कूल। धोरण 12 विषय कम्प्यूटर प्रक्रमण 9 आज डिस्कशन करीशु एरे अने स्ट्रिंग नो उपयोग। फर्स्ट ऑफ ऑल अत्यारे आपणे एरे नो परिचय विषय भणीशु। एरे ए एक ज प्रकारना घटकोना संग्रहने रजू करतो चल छे। एनो मतलब एरे हमेशा एक ज प्रकारना के जे बधा सरखा छे एवा घटकोने संग्रह करतो चल एटले के वेरिएबल छे। ई एक एवो वेरिएबल छे के जेना घटको सरखा हशे ते ई रजू करशे। टूंकमां एने कही तो के मल्टीपल डेटा जे आपणे स्टोर करवा छे ई माटे जे आपणे सिंगल वेरिएबलनो उपयोग करीए तेने कहेवाय एरे। एरे सदिश श्रेणिक अने बहुपरिमाणीय माहिती रजू करवा माटे उपयोगी छे। चलो विद्यार्थी मित्रों याद रखो, एरे सदिश श्रेणिक अने बहुपरिमाणीय माहितीने रजू करवा माटे उपयोगी बने छे। वेक्टर ए एक परिमाणीय डेटा संरचना छे। एटले कि हवे अहीं तमने एरेनो टाइप आपी छे। आ चेप्टरमां विद्यार्थी मित्रों आपणे બે પ્રકારના ટાઈપ જોવાના છે, 1D એરે અને 2D એરે। તો વેક્ટર જે છે એ એક પરિમાણીય એરે છે, એટલે 1D ઓકે, કે જે અક્ષરો સંખ્યાઓ જેવી વસ્તુઓની યાદી સંગ્રહવા માટે વપરાય છે। જ્યારે 2D એટલે 2D એરેનો આપણે ઉપયોગ કરવો હોય તો એમાં રો અને કોલમ વડે કોષ્ટક બની શકે છે, બરાબર। એ હું તમને આગળ આપણે ડીપલી આપ્યું છે ત્યારે હું તમને વધારે ડીપમાં સમજાવીશ। જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે ઉપયોગી એરે બને છે। હમણાં જ આપણે એને ડેફિનેશન વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો, કે એક સમાન આપણા ઘટકો છે એના ઉપર એક સરખું આપણે કાર્ય કરવાનું હોય ત્યારે આપણે એરેનો ઉપયોગ થાય છે। એરેના તમામ ઘટકો મેમરીમાં એક સાથે લગોલગ સંગ્રહાયેલા હોય, લગોલગ એટલે સળંગ એકી સાથે સંગ્રહાયેલા એટલે કે સ્ટોર થયેલા હોય છે। એરેના દરેક ઘટકને એરે વેરિયેબલ સાથે સંકળાયેલા સૂચક સ્થાનાંક વડે ઓળખવામાં આવે છે। એનો મતલબ કે કન્ટિન્યુ લાઇનમાં મેમરીમાં સ્ટોર થયેલા છે તો સૂચનાંક એટલે કે ઇન્ડેક્સ નંબર આપણે કહીએ છીએ ને, કે આનો આપણે તમારું એક્ઝામ્પલ લઈ લે કેમ આપણે રોલ નંબર આપીએ છીએ લાઇનમાં 1, 2, 3, 4, એ રીતે આમાં પણ ઘટકોને ઇન્ડેક્સ નંબર એની પોઝિશન આપી દેવામાં આવે છે। હવે તો કે જાવામાં વસ્તુઓની યાદીનું સંચાલન કરવા માટે વપરાતો ઓબ્જેક્ટ એ એક એરે છે। એરે બનાવવા માટેના બે પગલાની ક્રિયા છે, એરે બનાવવાના બે પગલાની ક્રિયા તમને નીચે વિદ્યાર્થી મિત્રો આપી છે। એરે ઓબ્જેક્ટ ઘોષિત કરો અને એરે ઓબ્જેક્ટની રચના કરો। પહેલામાં આપણે એરેમાં ઓબ્જેક્ટ ઘોષિત કરવાનો છે અને બીજામાં એરે ઓબ્જેક્ટની રચના કરવાની છે। હવે તો કે ફર્સ્ટ ઓફ ઓલ એરે ઓબ્જેક્ટ બે રીતથી બનાવી શકાય છે। જો હવે એરે ઓબ્જેક્ટના પણ બે પ્રકાર એટલે કે બે રીતથી તમે બનાવી શકશો। પહેલું છે ન્યૂ પ્રક્રિયા વાપરીને તેનું કદ જણાવી શકશો અને બીજી છે સીધે સીધું એરેમાં એની પ્રારંભિક કિંમતો આપીને। બે વિશે એ બેનું તમને હું એક એક એક્ઝામ્પલ આપી દઉં છું, બરાબર। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એરેના બે પગલાં આપ્યા છે। પહેલું છે એરે ઓબ્જેક્ટ ઘોષિત કરીને, બીજું છે એરે ઓબ્જેક્ટ બનાવીને। હવે તો કે એરે ઓબ્જેક્ટ હું બનાવું છું ત્યારે એના પણ બે પગલાં આપ્યા છે, બે રીત આપી છે। તો કે કઈ રીતે આપણે એરે ઓબ્જેક્ટ બનાવી શકીએ, તો કે ન્યૂ પ્રક્રિયક આપી અને એનું કદ જણાવી દઈ ત્યારે પણ એરે બની જાય છે, અને બીજું છે સીધે સીધું એરેમાં એની આપણે પ્રારંભિક કિંમત આપીને, ઓકે। એ બે વિશે આપણે વન બાય વન જોઈએ। ચાલો ફર્સ્ટ છે એક પરિમાણીય એરે। એક પરિમાણીય એક પરમા
વાળા એરે વન ડી એરે એટલે વન ડાયમેન્શનલ એરે તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે વેક્ટર કે જેને એક અથવા વધારે અદિશ ચલના સમૂહ તરીકે ગણી શકાય. સરસ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપ્યું છે કે આપણે માર્ક્સ 1, 2, 3, 4, 5 પાંચ માર્ક્સને આપણે ચલ આપણે ઘોષિત કરવાનો છે એટલે તમે અહીં એનું નામ આપ્યું માર્ક્સ 4. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વારંવાર એમસીક્યુ પણ પૂછાય છે, એરેને તમારે હંમેશા આ ચોરસ બ્રેકેટની અંદર જ ઘોષિત કરવાનું રહેશે. ઓકે, મેં અહીંયા 5 માર્ક્સ લીધા તો મેં અહીંયા એરે કેટલાનો ઘોષિત કર્યો? તો કે 5નો. પરંતુ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખો, એરેની શરૂઆત હંમેશા 0થી થાય છે. હું જ્યારે અહીંયા માર્ક્સ 5 લઉં છું તો એનું માર્ક્સ 0, 1, 2, 3, 4 થઈ ગયા આપણા 5 માર્ક્સ, 1, 2, 3, 4, 5. શું કામે વિદ્યાર્થી મિત્રો? કેમ કે મેં એરે લીધો છે 5નો, પણ મારે એરેનું કાઉન્ટિંગ હંમેશા શરૂ થશે 0થી. બીજું એક્ઝામ્પલ, હું અહીંયા માર્ક્સ લઉં 10, બરાબર, તો અહીંયા માર્ક્સ 0થી ચાલુ થાય તો છેલ્લા માર્ક્સ કેટલા આવશે? તો કે 9. શું કામે? 0, 1, 2, 3, 4, 5 તમે 9 સુધી જાઓ એટલે આપણો માર્ક્સ 10 કમ્પ્લીટ થઈ જશે, જે આપણે 5 રીતે કર્યું હોય. ઓકે, વન ડી એરેને ઘોષિત કરવા માટે ચોરસ કૌંસની જોડી યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એરેને આપણે કેમાં લખશું? ચોરસ કૌંસમાં. ઓકે, હવે એરે નીચે ઘોષિત કરવાની તમને બે રીતે આપી છે, ડેટા ટાઈપ અને એરે નેમ. જો બીજી છે ડેટા ટાઈપ અને એરે નેમ, પરંતુ વચ્ચે ચોરસ બોક્સમાં આપણે વચ્ચે આપેલું છે, અહીંયા આપણું ચોરસ બોક્સ પાછળ આપેલું છે. ઓકે, જો બે વસ્તુ આપેલી છે અહીંયા, ડેટા ટાઈપ, એરે નેમ અને ચોરસ બોક્સ છે. ડેટા ટાઈપ આપણે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરમાં, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, બુલિયન. ઓકે, એમ અહીંયા મેં ઇન્ટીજર નામની ડેટા ટાઈપ લીધી છે. શું કામે? માર્ક્સ આપણે નંબરમાં નાખવાના છે. ઓકે, એટલે આ ડેટા ટાઈપ આપણે, આ જે વાક્ય રચના છે એ જોવા અહીંયા આપેલી છે. ડેટા ટાઈપ એટલે આપણું ઇન્ટીજર, એરે નેમ તો કે માર્ક્સ, અને આ આપણો છે એરે નામનો બ્રેકેટ. ઓકે, એરે ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો. હવે એ બીજું આપ્યું છે ડેટા ટાઈપ માર્ક્સ બરાબર ન્યૂ ઇન્ટીજર 5. અહીંયા આપણે ક્રિએટ એરે ઓબ્જેક્ટ, અહીંયા આપણે ઓબ્જેક્ટને ક્રિએટ એટલે બનાવ્યો છે, અહીંયા આપણે એને ડિક્લેર કર્યો છે, બરાબર, કે માર્ક્સ નામના વેરિયેબલમાં ન્યૂ. હમણાં આગળ આપણે જોયું ને કે બે રીતે આપણે ઘોષિત કરી શકીએ, કે ન્યૂ પ્રક્રિયક દ્વારા. ઓકે, તો કે ન્યૂ ઇન્ટીજર નામની ડેટા ટાઈપમાં હું 5 નામનો એરે લઉં છું, એટલે કે 5 વેલ્યુ હું એમાં એન્ટર કરી શકીશ. સરસ એક્ઝામ્પલ આપ્યું છે, જો ઇન્ટીજર માર્ક્સ બરાબર ન્યૂ ઇન્ટીજર, અથવા તો એને તમે આમ પણ લખી શકો, ઇન્ટીજર ચોરસ બ્રેકેટ આપણું એરેનું નામ છે અને આ આપણું ન્યૂ ઇન્ટીજર 5, બરાબર. આ બે રીતથી તમે એરેને બનાવી શકશો. ચોરસ બોક્સ અહીંયા લખશો તો પણ ચાલશે, અને ઇન્ટીજર પછી ચોરસ બોક્સ રાખશો તો પણ ચાલશે, બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધું છે કે માર્ક્સ એ આપણું શું છે? એરેનું નામ છે, બરાબર. જે 5 પૂર્ણાંક સંખ્યાઓને સંગ્રહ જ્યાં થશે તે મેમરી સ્થાનકનો તે નિર્દેશ કરે છે. એનો મતલબ કે મારો એરે કેટલાનો છે? તો કે 5 પૂર્ણાંક વેલ્યુ હું એમાં નાખી શકીશ. હવે આ ઇન્ટીજર શું છે? તો કે આપણી ડેટા ટાઈપ છે. ઓકે, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ડેટા ટાઈપ નામના કોષ્ટકમાં મેં સમજાવ્યું હતું કે એ મેમરીમાં કેટલા બાઇટ્સની જગ્યા રોકે છે એ આપણે યાદ રાખવાનું છે. એમ ઇન્ટીજર મેમરીમાં 4 બાઇટની જગ્યા રોકશે. મેં માર્ક્સ નામનો એરે કેટલાનો લીધો છે? 5નો.
तो 5 × 4 એટલે એ કન્ટિન્યુ સળંગ મેમરીમાં કેટલી જગ્યા રોકશે 20ની યાદ રાખજો રાખો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એમસીક્યુમાં આ વસ્તુ પૂછાય છે કે ઇન્ટીજર માર્ક્સ બરાબર કે 5 છે તો એ મેમરીમાં કેટલી જગ્યા રોકશે તો 5 આપણા એરેની ઇન્ટીજર માટેના 4 બાઇટ્સ એટલે 4 × 5 બરાબર એટલે 20 બાઇટ અહીંયા જગ્યા રોકશે ओके हवे बीजू तमने ए पूछे जो के एरेना कोई घटक नो निर्देश करवा माटे आपने आकृति 9.1 आया डायग्राम दर्शाव्यो छे एरेना नाम पछी मोटा कंस એટલે ચોરસ બોક્સ ની અંદર ઇન્ડેક્સ નંબર આપેલા છે અથવા સબસ્ક્રિપ્ટ્સ નો ઉપયોગ કરેલો છે ઇન્ડેક્સ કે સબસ્ક્રિપ્ટ એરેમાં ઘટકોનું સ્થાન દર્શાવે છે ઉદાહરણ તરીકે માર્ક્સ 2 ઇન્ડેક્સ ની કિંમત 0 થી શરૂ થાય છે એટલે એરે ની ઇન્ડેક્સ નંબર આપણે ક્યાંથી ચાલુ કરશું 0 0 1 2 3 4 ઓકે ચાલો હવે અહીંયા જુઓ તમને શરૂઆતની કિંમતો આપી દીધી છે ઓકે કે ઇન્ટીજર માર્ક્સ બરાબર 90 60 70 65 80 ઓકે જે આપણે 0 માં શું સ્ટોર થશે 9 અહીંથી 0 1 2 3 4 આવ પણ ક્યારેક પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટીજર માર્ક્સ માં માર્ક્સ બરાબર 2 માં કેટલી કઈ વેલ્યુ સ્ટોર કરેલી છે તો 2 એટલે આપણે આ 2 એટલે 60 ની થાય આપણે 0 થી શરૂઆત થશે એટલે 0 1 અને 2 એટલે 2 માં કેટલા સ્ટોર થયેલા હશે 70 આપણે એરે ઇન્ડેક્સ છે બરાબર આ આપણી વેલ્યુ છે અને આપણું એલિમેન્ટ્સ છે કે માર્ક 0 1 2 3 4 એટલે 0 માં 90 સ્ટોર થશે 1 માં 60 માર્ક્સ 2 માં 70 3 માં 65 4 માં 80 ઓકે હવે આપણે 9.1 માં એ જ વસ્તુ જોઈ 5 નામનો એરે હતો બરાબર જેને આપણે ઇન્ડેક્સ નંબર 0 અને 4 થી કમ્પ્લીટ કર્યા એટલે આપણો માર્ક્સ 4 થશે બરાબર પ્રકરણ 1 ની સમજૂતી આપ્યા પ્રમાણે ઓબ્જેક્ટ એક રેફરન્સ ચલ છે એરે જાવામાં એક ઓબ્જેક્ટ હોવાથી એરેનું નામ પણ એક રેફરન્સ ચલ છે તે મેમરીના એક સ્થાનકનો રેફરન્સ ધરાવે છે જ્યાં એરેના ઘટકોનો સંગ્રહ થયેલો છે